તાબાસીમ નજીકના સાંગાવાડા ગામની બે દીકરીઓ દરિયામાં ગરકાવ થતા નાના એવા ગામમાં શોક છવાયો. પરિવાર સાથે દરિયાકાંઠામાં પાણીમાં પગ બોળતી સમયે દરિયામાં જોરદાર મોજા આવતા આ ઘટના બનવાનું તારણ, જેમાં એક દીકરી પાણીમાં ગરકાવ થતા બીજી બચાવવા ગયેલા તે સમયે બંને બહેનો પાણીમાં ડૂબી ગઈ. પાયલબેન કારાભાઈ દાખી ઉંમર વર્ષ 20 નો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે બીજી દીકરી પ્રતિક્ષા દરિયામાં લાપતા છે, જેની શોધખોળ તરવૈયાઓ દ્વારા ચાલુ છે. મળી આવેલ પાયલબેનનો મૃતદેહ માંગરોળ સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો. આ બંને યુવતી માંગરોળના સાંગાવાડા ગામની હતી. આજે સાતમ આઠમના તહેવાર નિમિત્તે દરિયા કિનારે મેળા જોવા માટે માહોલ હતો, ત્યારે આ બંને કોળી સમાજની બહેનો દરિયામાં પગ બોળી રહી હતી, તેમાં અચાનક જોરદાર મોજું આવતા બંને બહેનો દરિયામાં તણાઈ ગઈ હતી અને આ બનાવથી નાના એવા ગામમાં ગમગીની છવાઈ ગઈ હતી અને ડાકી પરિવારમાં શોક છવાઈ ગયો હતો. સીલ પોલીસ તથા તરવૈયા સહિત ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી. માંગરોળ સરકારી દવાખાને આગેવાનો તેમજ લોકો ઉમટી પડ્યા હતા.